નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે. દોસ્તો, બાકીના ખેડૂતો છે તેમને 4000 હપ્તો છે તે મળવાપાત્ર રહેશે. જે લોકોને અગાઉ હપ્તો મળ્યો નથી તેમને 4000 હપ્તો મળશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2017 હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 17મા હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રકમ મળવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ ઈ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આ પરિસ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો સાથે જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2,62,050 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હતા, અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા, તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા હતા. આમ તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું નવરાત્રિમાં અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે એકવાર વરસાદની આગાહી, જેમાં તેઓ જણાવ્યું છે કે હજી રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી. આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, આથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે તેવા મોટાભાગના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ પણ વરસવાની શક્યતાઓ છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કામ કરાવી લેજો, ખાસ અગત્યની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે. લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ KYC કરાવતા નથી, તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. જો KYC નહીં કરાવવામાં આવ્યું તો રાશન કાર્ડમાંથી જે નામો કાઢી નાખવામાં આવશે તેમના નામની જગ્યાએ ઉમેરો કરવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં ઈ KYC કરાવનાર પાત્રતા લાભાર્થીઓ આગામી મહિનામાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ઘઉં નહીં મળે. જો 31 ઓક્ટોબર સુધીમાં પણ KYC નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ છે તે કાઢી નાખવામાં આવશે. આથી વહેલી તકે તમામ રાશન કાર્ડ ધારકોએ KYC કરાવી લેવાનું રહેશે. ત્યાર પછી વાત કરીશું પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવી. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનની શરૂઆત કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને પાક કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતો લક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપથી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. ત્યાર પછી દોસ્તો નવા સમાચાર, ખેડૂતો માટે ટ્રોલ ફ્રી નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતો પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ ટોલ ફ્રી નંબર 6447 જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. દોસ્તો આ હતા અગત્યના સમાચારો. આવા સમાચારો જોવા માટે મારું જ્ઞાન YouTube ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.